बरोडा डेरी चेरमेन तरीके दीनु मामा ने निमणूक करवामां आवी छे। बोर्ड मीटिंग में चेरमेन तरीके की सत्तावार जाहरात करवामां आवी हती। दीनु मामा ने डेरी चेरमेन बनावता कार्यकरो और समर्थकों में खुशी जोवा मळी छे। पशुपालकों ने पोषणक्षम भाव अपावशे तेवी एक नवी आशा जागी छे। बरोडा डेरी में खुशी नो माहौल। चेरमेन तरीके दीनु मामा ने निमणूक। बोर्ड मीटिंग में सत्तावार जाहरात। बरोडा डेरी चेरमेन सतीश निसाड़िया राजीनामा बाद सौनो मन में एक हलचल चाली रही थी कि बरोडा डेरी प्रमुख हवे कोण बनशे। ते प्रश्ननो हवे निवारण आवी गयु छे। सतीश पटेल राजीनामा आपता समय दीनु मामा ने चेरमेन बनावा माटे समर्थन आप्युं हतुं, ते हवे साचुं पुरवार थई गयुं छे। बरोडा डेरी चेरमेन तरीके फरी एक वार दीनु मामा ने निमणूक करवामां आवी छे। दीनु मामा ने निमणूक थता कार्यकरो और समर्थकों में खुशी नो माहौल छवायो छे। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપતા દીનુ મામાને શુભેચ્છા પાઠવી હતી। જનતા પાર્ટીના નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક હોદ્દા અંતર્ગત સતીશભાઈ પટેલે રાજીનામું આપ્યું, એના કારણે પાર્ટીનો નિર્ણય દીનુ મામા ઉપર કળશ જે ઢોળાણો છે, એટલે પહેલાં તો દીનુ મામાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મામા દૂધ ઉત્પાદકોને સારો પોષણક્ષમ ભાવ આપે અને ડેરીની પ્રગતિ કરે એ જ આજના દિવસે મારી શુભેચ્છા। પશુપાલકોને પોષણક્ષમ ભાવ અપાવશે તેવી એક નવી દિશા મળી છે। દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની વધુ રકમ આપશે તેવી આશા જાગી છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે નિવેદનમાં કહ્યું કે ફરી એકવાર દીનુ મામા અને જીબી સોલંકીની જોડી બેસશે, બંનેની ડેરીનો ખૂબ અનુભવ છે। દીનુ મામાને અભિનંદન આપીએ અને પક્ષનો નિર્ણય છે દીનુ મામાને ફરી પક્ષમાં લેવામાં આવ્યા છે અને જે વર્ષોનો વહીવટ એમના ડેરીમાં છે એ જોઈને જ એમને ફરીવાર ચાન્સ આપવામાં આવ્યો છે। બધા એક જ ભારતીય જનતા પક્ષ પરિવાર છે અને પરિવારના સભ્યો છે, એટલે ઘરમેળે બેસીને બધા નિકાલ જે તે મોવડીઓ લાવશે અને લાયા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા એ હંમેશા કાર્યકર્તા રહે છે। એમને કઈ જવાબદારી આપી, કયો હોદ્દો આપો તે પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારફતે આજે જે મેન્ડેટ આપ્યો છે, ગોરધનભાઈ જડફિયા સાહેબ જે વડોદરા શહેરના અમારા પ્રભારી પણ છે, જિલ્લાના પણ પ્રભારી છે, તેમણે આજે દીનુ મામાનું નામ અહીંયા ચેરમેન તરીકે જાહેર કર્યું છે, ત્યારે દીનુ મામાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। બરોડા ડેરીના ચેરમેન બન્યા બાદ દીનુ મામાએ નિવેદન આપ્યું હતું। ભાજપના મોવડી મંડળે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો। બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકોના હિતમાં કામ કરીશું તેવું તેમણે નિવેદનમાં કહ્યું છે। ડેરીમાં અમે આવ્યા ત્યારે 20 કરોડ ભાવ ફેર મળતું હતું, હવે 80 થી 90 કરોડ રૂપિયા ભાવ ફેર ના આપીએ છીએ। ડેરી પર આજે એક પણ રૂપિયાનું દેવું નથી। બોડેલીમાં 200 કરોડનો ચિલિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ડેરીમાં દૂધની આવક વધે તેવા પ્રયાસો કરશે તેમ સૌને એક બાહેધરી આપી છે।